હેલો મિત્રો, રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે તો વિડીયો થોડોક લેટ સ્ટાર્ટ કર્યો છે, બપોરના 3:30 જેવું વાગી ગયું છે. ને આજે બનાવવાના છે અમારે, જે અહીંયા તમે પાછળ જોઈ રહ્યા છો, એ ચૂલ બનાવી છે આપણી દેશી. અહીંયા આપણે બનાવવાના છે ગાયો માટે લાડવા. આમ તો દર વર્ષે ગાયોને લાડવા બનાવીને ખવડાવી છે ચોમાસાની પહેલાં. તો ઘઉંનું ભેડકું, તેલ અને ગોળવાળા. તો જો દાદા અને મારા બાપુ બનાવે છે તો બતાવું તમને. તો જો હવે ભેડકામાં દાદા અને મારા બાપુ બે તેલ ભેરવે છે, પછી એને શેકી લેશું, પછી એમાં ગોળ ભેરવીને લાડવા વારી લેશું. પાણી રાખી લેવું હજી ને ઘરો ઘર માટે લીધે ખાલી થઈ જ જાય માણસ ધ્યાન જાય. હવે બધો નાખી દો એમ. હવે લોટ ટકાઈ ગયો છે, ઘર શકીને ફેરવી દે. આપણે ઘર હેકાઈ ગયો હોય, હવે બે મિક્સ કરી નાખી ને ભેરવી લઈ, પછી લાડવા વારી લઈ. લાડવા વારી લઈ એટલે કમ્પ્લીટ. હવે ઘી નાખીને મિક્સ કરી નાખી. હવે હાથથી ભેરવી નાખવાનું. ધગી હેજી, ધગી હેજી. ગરમ છે ને ગર ને બધું. તો ભાઈ લાડવા વારવાના ચાલુ થઈ ગયા ને, અમે અહીંયા ત્રણે ત્રણ બેઠા નવરા. હાલો લાડવા વારવા એમ વારેલા તૈયાર ના હાલે, મૂકી દે ને વારવા બેહો. હાલો હાલો, આમાં હાથ હાથ નું કામ છે. ઉભા થા. હાલો 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 હાલો. લાડવા બની ગયા છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે કાલે સવારે આપવાના છે ગાયોને. આજે તો આમનું રાખી દેવું ઢાંકીને.
સવારે લઈ જશું ગૌચરે ગાયોને દેવા માટે. અમે જે ગાયો માટે લાડવા બનાવ્યા હતા એ બની ગયા છે, તૈયાર થઈ ગયા છે. તો હવે કાલે સવારે ગાયોને દેવા જાઓ ગૌચરે, બાકી એમાંથી થોડાક કૂતરાઓ માટે કાઢી લેવું, બાકીના બધા ગાયોને ખવડાવવાના છે, ગાયો માટે જ બનાવ્યા એટલે. અને થોડાક કૂતરાઓને પણ આપણે આપશું, જો કે મારા દાદા છે એ દર વર્ષે બનાવે, દર વર્ષે ગાયો માટે લાડવા તો બનાવે જ. તો ચોમાસાની પહેલાં પહેલાં લાડવા બનાવી અને ગાયોને ખવડાવ્યું છે. તો હવે અત્યારે તો દેવા નહીં જાય, કારણ કે અત્યારે હાંજ પડવા આવી છે. હવે સવારે કાલે સવારે દેવા જાઓ, તો કાલે સવારે તમને ગૌશાળાનો બધો વિડીયો બતાવીશ દેવા જશું એ. બાકી સવારે જવાનું છે દેવા. ગુડ મોર્નિંગ, રામ રામ મિત્રો. તો આજે આપણે હવે જવાનું છે ગૌચરે, જે આપણે કાલે ગાયો માટે લાડવા બનાવ્યા હતા એ ગાયોને ખવડાવવા માટે જવું છે. કાલે નહોતા ગયા, કાલે સાંજ પડી ગઈ હતી એટલે નહોતા ગયા, હવે આજે જવાનું છે. તો બધા તૈયાર છે, તો આપણે હવે જઈ લાડવા લઈને. પલક ને મને તો સાયકલથી જાય છે, આપણે હવે લાડવા લેતા જઈને પછી જાય. તો આ છે અમારા ગામનો ગૌચરો, જ્યાં જે ગાયો લાડવા ખવડાવવાના છે. દાદા જો ખવડાવે જ છે લાડવા, બાકી મારા બાપુ ને મનોજ ને પલક ને બધા ખવડાવે છે, આપણે ખવડાવી દઈએ લાડવા. લગાડે નહીં, ધ્યાન રાખજો. અંદર જવું જો હૈયા. હા ભાઈ, એ વૈંડી માં અહીંયા ઉભો ઉભો દે, અહીંયાથી દે, અહીંયા જો એ બોલી બધી અહીંયા આવી. હવે બધાને 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 આવી જાય, મેં દેજે પેલા સરખો બી નહી દઈ દે મોઢામાં. હા એમ આવે કઈક તો અહીંયા એમ છૂટા છૂટા નાખતા જાવ એટલે ઈ દાદા વૈયા ગયા જો વચ્ચે. હે મને દે, મને દે, આ હેઠો ઉતરી જાય અહીંયા. બસ લાવ એક મને લાવ, પલક તું અહીંયા ના ચડજે પડી જાય, એમ ઘા ના કરાય, મોઢામાં દઈ દેવાય. લે એ પડી ગયા હોય હાથમાં હોય તો સુધી ધ્યાનમાં ના આવે પડી ગયા હોય. એમ ના ખાય ને એમ. મને ત્યાં એમ ના દેવાય હાથમાં, અહીંયા આવીને મોઢામાં દઈ દે. આજે આ જીણથી બદુડી આવીને દઈ દે, હાલ અહીંયા હું ઉભો રહી. ખાંડડો જ ખાઈ ગયો, ખાઈ ગયો બધા.
લાવો લે ઝીણકી નું દઈ દો. પતો ઈ તો બીજા ખાઈ જાય. બીજી વારો આવવા દે થાય ને બિચારી ઝીણકી નો વારો ના આવવા દે. બધે આવી ગયા. લાવ મને તું દઈ દો પલક લાવ. તો દઈ દે ને પછી દઈ દે. હા દઈ દે દઈ દે. હા 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 દઈ દે દઈ દે. જો કેમ પકડી આને દઈ દે આને દઈ દે. કઈ તાપ થયો તો તાર માં તો હવે બધી ગાયો લાડવા ખવડાવી દીધા છે. એ વા ભાઈ ઓલ તગારો લઈ લે ભાઈ મને તું આ ટોપ લઈ લે. હાલો ચલો. તો હવે ગાયોને લાડવા તો ખવડાવી દીધા છે અને અહીંયા બાજુમાં જ વાછર દાદાનું મંદિર છે તો આપણે પગે લાગતા આવી. અહીંયા ગૌશાળા છે ને ગૌશાળાની બાજુમાં જો તમને બતાવું અહીંયા મંદિર છે તો અહીંયા આપણે દર્શન કરતા આવી. હે જાળવાને રોશનીમાં કંઈ ઘટે નહીં. તો આ છે બધી વાછર દાદા મંદિરની જગ્યા બધી જ્યાં જાળવા છે એ બધા. અને આ છે વાછર મંદિર. મિત્રો તો અમારા વાછરા દાદાનું મંદિરે દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે મેળો હોય છે. જોરદાર મેળો હોય છે દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે હોય જોરદાર મેળો થાય છે. તો મિત્રો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલમાં જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા ક્યારેક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામે રામ.